ગુડ મોર્નિંગ સુપ્રભાત, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. ગુડ મોર્નિંગ ગુજરાત આજે આવ્યું છે પ્રગતિનગર ગાર્ડનમાં. અનેક નાગરિકો આવે છે જે તે વિસ્તારના, નજીકના વિસ્તારના, અને આખું ગાર્ડન સવાર સવારમાં તો ભરચક હોય છે, બાકડાઓ પણ ભરચક હોય છે. અને લોકસભાની ચૂંટણી આવી રહી છે, તેની પણ ચર્ચા ખૂબ ગરમ શરમ ચાલી રહી છે. તો ચાલો નાગરિકોની મુલાકાત લઈએ. મિત્રો, મુલાકાત લઈએ. અહીંયા વડીલો રોજ આવે છે, એક્સરસાઇઝ કરે છે, પોતાની હેલ્થ પ્રત્યે સજાગ છે. તો જાણીએ 2019માં જે ચૂંટણી આવી રહી છે, લોકસભાની ચૂંટણી, તેના વિશે તેમના શું મંતવ્ય છે. ચાલો મારી સાથે, શું નામ છે વડીલ આપનું? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મેડમ, મારું નામ મુકેશ શાહ. હું બેંક ઓફ બરોડામાંથી રિટાયર થયો અને વાસણા વિસ્તારમાં રહું છું, અમદાવાદના. અને વડીલ, 2019 લોકસભાની ચૂંટણી શું વિચારી રહ્યા છો, કે કેન્દ્રમાં તમે કઈ સરકાર જોવા ઈચ્છો છો અને કેમ? લગભગ હવે આ જે સર્જિકલ સ્ટ્રાઇક થઈ ગઈ, પછી તો આપણા દેશના હિત માટે, રાષ્ટ્રીય હિત માટે જે દેશદાસ નરેન્દ્ર મોદીમાં છે એ કદાચ બીજા કોઈમાં નથી. એટલે આ વખતે તો એ વધારે બહુમતીથી ઇલેક્ટ થાય એવું લાગે છે, અને એ જ હોવા જોઈએ. વધારે બહુમતીથી આવે એવું તમે માની રહ્યા છો, કારણ શું? ખાલી એક સર્જિકલ સ્ટ્રાઇકને તમે કેન્દ્રમાં રાખો છો, કે કયા કયા જે યોજના બનાવી, કયા કયા કાર્યો તમને સ્પર્શી ગયા અને તમને ગમ્યા? એક તો હું નરેન્દ્ર મોદીના ગામનો જ છું, પહેલી વસ્તુ. હું વડનગરનો જ છું, એટલે નાનપણથી એમને ઓળખું છું. જ્યારે RSSમાં હતા ત્યારથી એમની દેશદાસ, એટલે રાષ્ટ્રપ્રેમની રીતે જોઈએ તો કદાચ અત્યારે એમના હરોળનો કોઈ નેતા નથી. અને જે આપણા દેશનું જે અલગ અલગ રાષ્ટ્રો છે, અલગ અલગ ભાષા છે, સોરી, તો હવે એને કંટ્રોલ કરી શકે અને આપણા દેશને આગળ લાવી શકે અને પાકિસ્તાન અને ચીન બધાની જોડે હંફાઈ શકે અને પ્રોગ્રેસમાં આગળ લાવી શકે, જો 2024 સુધી રહેશે તો ફરીથી તમે મારો ઇન્ટરવ્યૂ અહીંયા જ લેવા આવજો અને આપણે વધારે વાત કરીશું. ચોક્કસ. અને એવું તો નથી ને કે ગામના છે એટલે ગામના વ્યક્તિને જ આપણે વોટ આપીએ? ના ના, એટલે એવી તો કોઈને શું કહેવાય કે આપણે દેશપ્રેમ સૌથી ઊંચો છે ગામ પ્રેમ કરતા. શું નામ છે આપનું? મહેન્દ્ર જોશી, હું અમદાવાદનો છું. તમે શું વિચારી રહ્યા છો કે તમારા વિસ્તારના જે પ્રગતિનગર ગાર્ડન છે અને તમારો જે વિસ્તાર છે, તમારા વિસ્તારના સંસદ સભ્ય કોણ છે? એ અત્યારે તો અડવાણી છે, લાલકૃષ્ણ અડવાણી, પણ દેખાતા જ નથી. એટલે ભાઈ સોલંકીની કે લાલકૃષ્ણ અડવાણીની બહુ કન્ફ્યુઝન છે. કન્ફ્યુઝન છે, હા. નારણપુરા ખાતે તો કન્ફ્યુઝન છે, એક વખત આવ્યા પછી દેખાતા જ નથી. પછી એટલે સિલેક્શન કરવાનું હોય તો આપણે કોઈ પણ છે ખરાબ, એકદમ બધા કેન્ડિડેટમાંથી ખરાબમાંથી જે સારો શોધવાનો છે તો આપણે હવે એવી રીતે શોધવો પડશે. એટલે મોદી ઇઝ ધ બેસ્ટ એમ. એટલે બધા કમ્પેરિઝનમાં આપણે જઈએ તો મોદી ઇઝ ધ બેસ્ટ. લોકસભાની ચૂંટણીની જ વાત કરીએ, કે કોઈ પણ પ્રજાનો નેતા, કે લોકશાહી આપણા દેશની છે, કોઈ પણ પ્રજાનો નેતા જ્યારે ચૂંટાઈ આવે છે તો પ્રજા શું જોવા માગે પોતાના નેતાશ્રીમાં? કેન્દ્રમાં તો એક વ્યક્તિ નેતૃત્વ કરે છે અને ખૂબ સફળ નેતૃત્વ કરે છે. સરે કહ્યું કે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે, પણ એની સાથે જે ટીમ છે અને આપણા સુધી તો એક બીજો જ વ્યક્તિ પહોંચે છે, આપણે જ તેને ચૂંટીને આગળ મોકલીએ છીએ. તો લોકલ જે બધા પ્રોબ્લેમ્સ હોય છે, ધારો કે સિટીને લગતા હોય, જે રોડ છે, રસ્તા છે, એ બધા લોકલ પ્રોબ્લેમને પણ એ લોકોએ ઇમ્પોર્ટન્ટ આપવું જોઈએ, નહીં કે ફક્ત કેન્દ્રમાં જ એમ. પરંતુ કેન્દ્રને આપણે મજબૂત કરવું જ જોઈએ, તો જ એ લોકો એના સબોર્ડિનેટ્સ કામ કરી શકશે. બાકી કરી શકે વિસ્તારનો જે પણ વ્યક્તિ છે લોકસભાના, જે મોદી કહેશે એ જ થવાનું છે. કારણ કે લોકલમાં તો એના હાથમાં કોઈ પાવર જ નથી હોતા, કારણ કે જે ઉપરથી પોલિસી ડિસિઝન આવતું હોય છે એ જ પછી એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરતા હોય છે. એટલે આપણે વોટ આપવો જોઈએ કેન્દ્રને, નહીં કેન્દ્રને ધ્યાનમાં રાખીને જે લીડર હોય એને જ આપણે આપવો જોઈએ, તો જ એ લોકો એના સબોર્ડિનેટ્સને ઓર્ડર કરી શકે અને જે લોકલ પ્રોબ્લેમ્સ હોય એ સોલ્વ કરી શકે. બાકી પ્રોબ્લેમ સોલ્વ થવાના જ નથી. વડીલશ્રીનું કહેવું છે કે કેન્દ્રને ધ્યાનમાં રાખીને, કેન્દ્રને મજબૂત કરવા માટે ધ્યાનમાં રાખીને વોટ કરવો જોઈએ. તમારું નામ શું છે? હું અમૃતભાઈ પટેલ, બેંક ઓફ બરોડામાંથી નિવૃત્ત કર્મચારી છું. તમે શું? સૌથી પ્રથમ સ્થાને તો રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ અને દેશહિત, વ્યક્તિગત સ્વાર્થની વાત આમાં આવતી નથી, કારણ કે દેશહિતનું પહેલું આવે છે. દેશહિતના કોઈ પણ નિર્ણય લેવામાં જે માણસ સંકલ્પબદ્ધ હોય અને
ત્વરિત નિર્ણય લેતો હોય અને દેશહિતમાં નિર્ણય લેતો હોય એની સાથે દરેક પ્રજાજનોએ જવું જોઈએ. અત્યારના સંજોગમાં તમે કામ કર્યું, નિવૃત્તિ લીધી છે, તો જીએસટીની કેટલી અસર થઈ? એક, તમે આટલા વર્ષ બેંકમાં કામ કર્યું, બેંકની જે પરિસ્થિતિ છે એના વિશે તમે શું કહેશો? જે યોજનાઓ બની છે ગરીબ ખેડૂત સુધી બેંકમાંથી જ પૈસા જતા હોય છે, તમે આટલો વહીવટ કર્યો છે, તો શું કહે છે તમારી દ્રષ્ટિ કે જે પણ કાળા નાણાંની વાત હતી, બે લોકોના બેંકમાં પૈસા નાખવાની વાત હતી, તમે કામ કર્યું છે તો શું કહેવા માગશો કે કેટલી અસર થઈ? બધી વસ્તુની સારી અને પોઝિટિવ નેગેટિવ બંને અસર હોય છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટ કરનાર જે માણસો છે એ કયા દ્રષ્ટિથી એનું ઇમ્પ્લિમેન્ટેશન કરે એની અસર બહુ થતી હોય છે. અત્યારના યુગમાં જે છે કોમ્પ્યુટરાઇઝ યુગ છે, એટલે બધી વસ્તુ તમે કોઈ છુપાવવા જાઓ તો બી બેંકમાં કંઈ છુપતી નથી, અને બધી જે કાળી નોટ, કાળું નાણું જે હતું, મોટી મોટી નોટો હતી એને બંધ કરી અને નવેસરથી જે નાણું બેંકમાં જમા થયું એની અસર બેંકમાં, હવે એનો હિસાબ છે કે કોની પાસે કેટલા પૈસા ક્યારે કોણે જમા કર્યા, એની મોટી અસર થઈ છે અને લોકો એને પોઝિટિવ તરીકે લઈ રહ્યા છે. એ તો બેન સરકારી પોલિસી છે કે જૂની નોટ, આમાં જૂની વસ્તુને બદલવી હોય, નવી લાવી હોય તો એને લેટેસ્ટ એમાં અપડેશન તો લાવવું પડે, એટલે એનો ઓળખી શકે અને જુદી પાડી શકે કે આ જૂની ને નવી, અભણ માણસ બી એને ઓળખી શકે કે આ નવી આ જૂની. બરાબર નથી, પણ અભણ માણસ બી ઓળખી શકે કે ભાઈ આ આ કલર થી આ જૂની નોટ હતી, આ નવી નોટ છે, એટલે બરાબર છે. તો એની સરકારી પોલિસી જે છે, મિત્ર વડીલશ્રી એનું કહેવું છે કે સમયે સમયે બધું બદલાવવું જોઈએ અને નોટો બદલાઈ તેમનાથી ખુશ છે અને લોકો સુધી એ લોકો નોટો ઓળખી શકે છે, અભણ વ્યક્તિ પણ નોટોને ઓળખી શકે છે. યુવા વર્ગ છે તેમની પણ મુલાકાત લઈએ. શું નામ છે આપનું? મારું નામ નંદેશ પંડ્યા છે, હું ફિઝિયોથેરાપિસ્ટ છું. અચ્છા, અને તમે શું કહેવા માગશો કે યુવા વર્ગ માટે કેટલી કોલેજો ખુલી મેડિકલની જ્યારે કેન્દ્રમાં આપણા મોદી સાહેબ છે ત્યાં સુધીમાં? કેન્દ્રમાં મેડિકલ માટે તો મેડિકલ કાઉન્સિલ હતી ને એમાં જે ગુંડાગર્દી ચાલતી હતી એ બંધ કરીને મેડિકલ કમિશન બનાવવાનું જે નરેન્દ્રભાઈએ રાખ્યું છે એ ખૂબ જ સારું આયોજન કર્યું છે. અને મેડિકલ સ્ટુડન્ટ્સને જે સ્કોલરશિપ મળતી હતી કે જે કંઈ બી ઇન્ટર્નશિપ માટે જે કંઈ બી મળતું હતું, તો એમાં પણ નરેન્દ્રભાઈએ ખૂબ સારું કરીને આપ્યું છે અને મોદી સરકારે ખૂબ સારું કર્યું છે. અમારી દૃષ્ટિએ રોજગાર કેટલા યુવા વર્ગને મળ્યો? યુવા વર્ગને રોજગાર છે તો એકચ્યુઅલીમાં આપણે જોવા જઈશું તો બેકારોની સંખ્યા હશે, પણ જે વ્યક્તિને ખરેખર કામ કરવું જ છે તો એને એના જે તે લેવલ પ્રમાણે, પ્રાઇવેટ જોબ હોય કે ગમે તે જોબ હોય, પણ રોજગાર મળ્યો છે. પછી દરેકને સરકારી નોકરી જોઈતી હોય તો એ હવે પોસિબલ નથી કે દરેક માણસને સરકારી નોકરી મળે, પણ જે તે વ્યક્તિને એની લાયકાત પ્રમાણે એની નોકરી મળે જ છે. અને આ જે યુવા વર્ગ છે આપણા દેશનો એ ફોરેનમાં ખૂબ જતો રહે છે, તો તમે તો ડૉક્ટર છો, તમારી પણ એવા સપના હશે, કારણ કે જે પણ સાયન્સ ભણે મેડિકલ ભણે એ ઈચ્છા હોય છે કે ફોરેનમાં સેટલ થાય અને ડોલર પાઉન્ડ ને યુરોમાં કમાય. એ કમાવા માટે લોકો જતા હોય છે. પહેલાં જે જતા હતા ને એ લોકો એવા હતા કે અહીંયા આગળ પર પૂરી વ્યવસ્થા નથી મળતી અને એના કારણે લોકો માઇગ્રેટ થઈને જતા હતા. અત્યારે વસ્તુ બદલાઈ છે કે અત્યારે લોકો માત્ર કમાવાના આશયથી જાય છે, બહાર જતા પણ હશે, પ્રમાણ વધારે જ છે, પણ એ બધા કમાવાના આશયથી જાય છે. પહેલાં જે અહીંયા આગળ પર સાવ વ્યવસ્થા નથી મળતી કે પ્લેટફોર્મ નહોતું મળતું યુવા વર્ગને, એન્ટરપ્રિન્યોરને જે કંઈ પણ નવો બિઝનેસ કરવા હોય કે કંઈ પણ નવું આયોજન કરવું હોય, તો એ લોકોને જે વ્યવસ્થારૂપી કે સરકારી સહાય કે સરકારી જે કંઈ પ્લેટફોર્મ પૂરું પડાતું હતું એ નહોતું મળતું, એના કારણે બહાર જતા હતા, જે એનું પ્રમાણ અત્યારે ખૂબ ઘટ્યું છે. અને કેન્દ્રમાં તમે કોને ઈચ્છો છો? કેન્દ્રમાં એકચ્યુઅલીમાં કેન્ડિડેટ જોઈને તો કોઈ વોટ આપતું નથી, અત્યારે બધા મોદીને જ જોઈને વોટ આપે છે અને મોદી ઓનલી. તમે યુવા છો, તમને પણ પૂછવા માંગીશ કે એક વ્યક્તિ જ્યારે આપણા વિસ્તારમાંથી ચૂંટાતો હોય છે તો આપણે વ્યક્તિ કેવો છે, એનું બેકગ્રાઉન્ડ કેવું છે, એ કેટલો ભણેલો છે એ જોઈને વોટ આપવો જોઈએ કે કેન્દ્રને ધ્યાનમાં રાખીને? એમાં હું અમારા વડીલ જોશી અંકલથી થોડો ઓછો સહમત છું, કારણ કે કેન્દ્રમાં જોઈને વોટ આપવો જોઈએ અને મોદી સાહેબને જોઈને જ અત્યારે બધા વોટ આપે છે, હું પણ એકચ્યુઅલીમાં જે અહીંયાના કેન્ડિડેટ હોય છે
તો સરકારે અને પોલિટિકલ પાર્ટીઓએ સમજવું જોઈએ કે અહીંયા આગળ પર જે એમના પ્રતિનિધિઓને રાખે છે એ વેલ એજ્યુકેટેડ હોવા જોઈએ, વડીલો હોવા જોઈએ અનુભવ પ્રમાણે. પણ સાવ વડીલો 75થી ઉપરના જેને આ ટિકિટ આપવાની નથી એ નક્કી કર્યું હતું એમને ફરી પાછી ટિકિટ આપી રહ્યા છે. તો અમુક જે નિર્ણયો છે એમને સમજી વિચારીને સારા પ્રતિનિધિઓને જ એમને જનતાની વચ્ચે રાખવા જોઈએ, તો જેનાથી યુવા વર્ગને પણ સંતોષ મળે કે એમનો પોતાના પ્રશ્નોનું નિરાકરણ એ સમજી શકે તો લાવી પણ શકે. 2019 લોકસભાની ચૂંટણીને લઈને શું નામ છે આપનું? દિનેશભાઈ શાહ, રામેશ્વર એપાર્ટમેન્ટ, સોલારો, નારણપુરા રૂ. અને દિનેશભાઈ, તમારા વિસ્તારના સંસદ સભ્ય કોણ છે? તમારી દ્રષ્ટિએ વ્યક્તિ વિકાસ કેટલો થયો? વ્યક્તિ વિકાસ તો દરેકને અત્યારે સારામાં સારો થયો છે. દરેકને રોજગારી મળી જ રહી છે. દરેકને પોતપોતાના ક્ષેત્રમાં આવકના જે 5 ની આવક હતી એને 10,000 આવક થઈ રહી છે. 10,000 અને 30,000 આવક થઈ રહી છે એટલે એવું કોઈ સવાલ જ નથી આવકનો. અને દરેકને નો ડાઉટ દરેક લોકો એ રીતે પૈસા બી વાપરી રહ્યા છે, શોપિંગ બી કરી રહ્યા છે. સરનું એવું કેવું હતું કે વ્યક્તિ વિકાસ થયો છે, લોકો રોજગારી મેળવતા થયા છે. આપનું નામ શું છે? મારું નામ રસેન્દ્ર વ્યાસ. હું પણ નારણપુરા વિસ્તારમાં જ રહું છું. અને સાંસદશ્રીની મુલાકાત લીધી તમે? ના, સાંસદશ્રીની મુલાકાત નથી લીધી. અને હું એવું સ્પષ્ટપણે માનું છું કે હવે કોઈ નવા યુવા પ્રતિનિધિને તક આપવી જોઈએ. એટલે સતત એકનો એક સંસદ સભ્ય રિપીટ થયા કરે એના બદલે નવા ચહેરાઓને તક મળવી જોઈએ તો કદાચ એનાથી વધારે સારું પરિણામ મળે. તમે ખૂબ મુદ્દા પરની વાત કરી કે યુવા વર્ગને તક મળવી જોઈએ, પણ યુવા ખૂબ ઓછા આવે છે રાજકારણમાં. કારણ કે જે પણ નીતિઓ ઘડવામાં આવે છે, જે પણ એક ચિત્ર ઊભું થતું હોય છે, લોકોને આજે સારા કમાણી કરવી હોય છે, પણ રાજકારણમાં જઈને લોકોની સેવા કરશે એક એક ક્વેશ્ચન માર્ક સાથે. ના, પણ આની સાથે બેન હું આપની સાથે એટલા માટે સંમત નથી કે ભારતીય જનતા પક્ષ જે છે એની પાસે તો આખી એક કેડર બેઝ પાર્ટી છે. એમાં ફક્ત સિનિયર સિટીઝનો કે એજેડ માણસો જ પાર્ટીમાં આવ્યા છે એવું નથી. સંઘનું એક સંગઠનનું એક માળખું છે, એમાં સારા યુવા કાર્યકર્તાઓ પણ પક્ષ પાસે છે. હવે ચૂંટણીની અંદર તો એક જ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે છે, કયો ઉમેદવાર કેટલા મત ખેંચી શકશે. એના બદલે ખરેખર કામ કરવાની ક્ષમતા અને બીજી બધી કાર્યદક્ષતાની દ્રષ્ટિએ અથવા લોકોને ઉપયોગી કોણ થઈ શકે એ દ્રષ્ટિએ વિચાર કરી અને ઉમેદવાર જો પસંદ કરવામાં આવે અને પછી મત ખેંચવા માટે પક્ષ એને મદદ કરે. પ્રચારનું એવું માળખું ગોઠવવામાં આવે કે ભાઈ આ નવો ઉમેદવાર છે પણ એ તમારો છે અને એ કામ કરશે એવો એક વિશ્વાસ ઊભો કરવામાં આવે તો એનાથી કદાચ થોડુંક વધારે સારું પરિણામ મળે. પ્રજાનો જે પણ નેતા છે તેમાં કઈ ક્વોલિટી હોવી જોઈએ કે જ્યારે કોઈ પ્રજા, ઘણા એવા ફરિયાદો પણ મળતી હોય છે કે નેતાશ્રીની મુલાકાત લેવા જાય, ચક્કરો કાઢવા પડતા હોય છે, પોતાની ફરિયાદો માટે લાઇનમાં ઊભું રહેવું પડતું હોય છે, તો એક સામાન્ય વાત છે કે કઈ ક્વોલિટી તમે ઈચ્છો છો કે જે તે વિસ્તારમાંથી સાંસદ સભ્ય ચૂંટાય કે વિધાનસભામાં પણ જે પણ એમએલએ જાય તો એની એક ક્વોલિટી હોવી જોઈએ કે જે પ્રજાની વચ્ચે આવે, પ્રજાની સાથે વાત કરે. હા, એટલે એના માટે દરેક મતદારને એવું લાગવું જોઈએ કે આ અમારો માણસ છે. અને ખાસ કરીને સંસદ સભ્યના કેસમાં કદાચ મોટાભાગના સંસદ સભ્યો માટે આ ફરિયાદ જોવા મળે એનું કારણ કે એનું કાર્યક્ષેત્ર દિલ્હી હોય છે, એને વધારે દિલ્હીમાં હાજર રહેવું પડે. પણ છતાં એ પોતાનું એવું તંત્ર ગોઠવી શકે કે જેથી કોઈને કંઈ પણ કામકાજ હોય તો એ રીતે એમની સાથે મતદારોના સંપર્કમાં પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ પણ સંપર્કમાં રહી શકે અને જે કંઈ એમની અવારનવાર એમની પાસે આવેલી જે ફરિયાદો કે માગણીઓ હોય એને રિવ્યૂ કરે અને એને પરિણામલક્ષી એને ફોલોઅપ કરે તો એનાથી સતત લોકોને સંતોષ રહે કે ભાઈ એ ભલે દિલ્હીમાં હોય કે સંસદમાં હોય પણ એ અમારી સાથે જ છે અને અમને અમારી ફરિયાદો કે અમારી તકલીફોમાં મદદરૂપ થાય છે. આવી એક લાગણી ઊભી કરી શકે એવો પ્રતિનિધિ હોય તો એ લોકોને વધારે સારું. કોઈ પણ પક્ષની સરકાર હોય પણ વહીવટની દૃષ્ટિએ જોઈએ તો એ વધારે અસરકારક લાગે. અને તમે શું વિચારી રહ્યા છો? સરે તો ખૂબ મુદ્દા પરની વાત કરી કે યુવા નેતા હોવો જોઈએ, અમુક ઉંમર બાદ જો યુવા આવે તો એ ઘણા પરિવર્તનો સાથે નવું લઈને આવે, દેશને એક નવી દિશા આપે. દરેક વ્યક્તિને એવું થાય કે હું જે કંઈ કામ માટે જઉં છું એ મારું થવું જોઈએ અને એ જે કામ કરશે એ જ એને ચૂંટણીમાં ઉપજી નીકળશે. એટલે કામ કરતી સરકાર ને કામ કરતી વ્યક્તિ જ આગળ આવવાની છે અથવા સિલેક્ટ થવાની છે ને એવું જ થવું જોઈએ. કામ કરતી સરકાર ને કામ કરતી વ્યક્તિ, તમારી દ્રષ્ટિએ જે તે વિસ્તારની જ વાત કરી આપણે, તમારા વિસ્તારમાં છે કેટલા વિકાસના કાર્યો કર્યા અને કેટલા વ્યક્તિઓનો વિકાસ કર્યો
એ વ્યક્તિગત તો એ પોતે જ નક્કી કરી શકે છે, બાકી વિસ્તારનો તો દરેક રહેવાસી દરેક માણસ નક્કી કરી શકે. રોડ નથી, લાઇટ નથી, આમ છે પ્રોબ્લેમ, જે બી એનું સોલ્યુશન આવે. તમારા વિસ્તારમાં તમે ખુશ છો? આઈ એમ હેપી. રોડ રસ્તા બન્યા, કોઈ સવાલ જ નથી. કન્સ્ટ્રક્શન સારું થયું? સારું, કોઈ સવાલ જ નથી. ભૂવા નથી પડતા? ના ના, ખરેખર નથી પડતા, અને ભૂવામાં કોઈ પડતું બી નથી. ઇન્ડિયામાં છો તો લાઇનમાં રહેવા ટેવાયેલા છો, વસ્તી જેટલી છે. શું નામ છે આપનું? રોહિત પટેલ. અને રોહિતભાઈ, તમે શું વિચારી રહ્યા છો? વડીલશ્રીએ તો પોતાના મંતવ્ય રજૂ કર્યા, તમે શું વિચારો છો કે 2019માં કઈ સરકાર આવી જોઈએ અને કેમ? ભાજપ સરકાર જ આવી જોઈએ, કારણ કે વહીવટ થોડોક સ્પષ્ટ છે, પારદર્શક પણ છે, એટલો બધો બી નથી. ઘણી બધી એરર્સ બી છે જે બીજા લોકોએ ભૂલો કરી છે, એ લોકો બી ભૂલો હાલ પણ કરી રહ્યા છે, કદાચ જાણી જોઈને બી થઈ શકતી હોય, કાં તો મજબૂરી હોઈ શકે. હવે દાખલા તરીકે આપણે કોઈ પણ વ્યક્તિને કામ પર રાખીએ, એ તમારો કોઈ એકાઉન્ટન્ટ તરીકે રાખો, કે તમારા ડ્રાઈવર તરીકે રાખો, કે તમારા રસોઈયા તરીકે રાખો, કે સફાઈ કામદાર તરીકે રાખો, તમે એનું પહેલાં ચકાસો છો કે એ કામના કેટલો એક્સપિરિયન્સ છે, શું ભણેલો છે, એ તમારું કામ કેટલું સારી રીતે કરશે, તમને એનાથી કેટલો બેનિફિટ થશે, પછી તમે એને કામ આપો છો, બરાબર છે. હવે આ સંસદ સભ્ય બનવાનું હોય કે ધારાસભ્ય બનવાનું છે, બધા પોતાની લાઇનમાં આવી જાય છે, એમને કામ આવડે છે કે નથી આવડતું, એ કામ કેટલું સારી રીતે કરી શકશે, એ કરશે તો કેટલું સારું પરિણામ મળશે, લોકોને શું ફાયદો થશે, એ બધું જોવામાં આવતું નથી. ખાલી પક્ષની અંદર, સેન્ટરની અંદર કોણ બેસે છે એ અપેક્ષાએ અમે લોકો મત આપતા હોઈએ છીએ કે ભાઈ ગમે તેમ તો કેટલું વ્યાજબી છે. હવે તમે તમારા ડ્રાઈવર તરીકે કોઈ વ્યક્તિને રાખો, તમારો જીવ એને એના હાથમાં હોય છે, આ તમે એને વહીવટ આપો છો તમારા આખા પ્રદેશનો, તમારા સંસદ સભ્યનો, તો એનામાં કેટલી કુને છે, કેટલી એક્સપર્ટાઇઝ છે, એ વહીવટ કઈ રીતના સારો કરી શકશે, લગભગ બધા પોતાનો ઉદ્ધાર કરવા આવતા હોય છે, ખાલી પક્ષનું એક છબી હોય છે. આ વસ્તુ ભાજપમાં પણ છે, કોંગ્રેસમાં તો દબાઈને છે, પણ ભાજપને એટલા માટે મત આપવાનો કે સેન્ટરથી એ લોકોનું અનુશાસન થોડુંક સારું છે, કરપ્શન તો હાલમાં પણ એટલું જ છે, એમાં કોઈ જ ફરક નથી પડ્યો, બધી જ જગ્યાએ પૈસા આપ્યા વગર કામ થતું જ નથી, હાલમાં પણ એટલું જ કરપ્શન ચાલે છે, પણ અપેક્ષા એટલી છે કે ધીરે 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 એ પાંચ દસ ટકા કરતાં સુધરશે, સિસ્ટમમાં ઘણી બધી આશા છે સુધરશે, કારણ કે છેલ્લે છે ને જગ્યા નહીં રહે. જીએસટી આવ્યા પછી ઈ વે બિલની પ્રોસેસ થઈ ને નોટબંધીમાં થોડો ઘણો ફરક પડ્યો, એ ફરક થોડો કરતાં વધતા છેલ્લે ક્યાંય જગ્યા ના રહે, બધી લીકેજીસ બંધ થઈ જાય ને, પછી આ સંસદ સભ્યમાં જે દોડતા આવે છે કે અમને ટિકિટ આપો, અમે સેવા કરીશું. હવે જો સેવા જ કરવી હોય તો સંસદ બનવાની જરૂર નથી, એમ તો પણ થઈ શકે. જીએસટીથી બહુ બધો ફરક પડ્યો છે, જે લોકોનો બ્લેક મની અત્યારે ફેરવું તો પહેલાં એમને જ બિલ બનાવી દેતા હતા, જૂની તારીખમાં બનાવી દેતા હતા અને પૈસા પછી આપલે કરી દેતા. અત્યારે તમારે ટાઈમ ટુ ટાઈમ દર મહિને એનું બિલ સેટ કરવું પડે જો પૈસા બ્લેકના ફેરવવા હોય તો, અને પછી થાય ને. હા, એટલે બધાને બધી એરર્સ છે ને, બધી ધીમે ધીમે બધા લીકેજીસ હવે બહુ અઘરું પડી જાય. તમારે ધંધો કરવો હોય અને બે નંબરના પૈસા ફેરવા પડે ને તો બહુ કાઠું પડી જાય એવું છે. હવે પહેલાં એવું જેવું થાય એવું નથી, અને ધીરે ધીરે આ બંધ થઈ જશે, અને એનાથી બ્લેક મનીમાં સાક્ષો કંટ્રોલ આવશે. હવે આપણે બિલ્ડર્સની વાત કરીએ, રેરાનું જે આવ્યું એ તમારા પૈસા એ લોકો પહેલાં લઈ લેતા હતા અને એ જ પૈસાથી એ તમારા કન્સ્ટ્રક્શન કરતા હતા, હવે એમને પૈસા ઉપાડી ધંધો કરવો હોય તો નહીં કરી શકે. એટલે આ બધા નિયમો સારા લાયા છે, નો ડાઉટ. આપણે બહુ પાછળ છીએ પણ લાઈન પર છીએ, આવી જશે ધીમે ધીમે. હજુ 5-10 નોટોનો કલર બદલાયો, એમાં પાછું એ તો હતું એમના થઈ ગયું છે, બ્લેક મની બી અત્યારે એટલું ફરે છે, પણ થોડું અઘરું પડે લોકોને, પણ ફરે તો છે જ, હાલમાં બી ફરે છે એ લોકો. હવે જેટલા કાયદા છે ને એટલા ફાયદા બી થાય, લોકો એના એરર્સ બી જેટલી દુઃખ હોય એની દવા શોધી બી કાઢતા હોય છે, પણ એ દવાઓ હવે ઓછી થઈ જાય, તકલીફ તો પડે જ બધાને. હવે હું અત્યારે છે ને વ્યક્તિને ધ્યાનમાં વોટ આપવા જઉં ને તો ભાજપ સરકાર આવે જ નહીં, હું ભાજપનો જ મત આપું છું. ભાજપને એટલા માટે આપું છું કે મને એ લોકોનો વહીવટ છે ને ઉપરવાળાનો સારો લાગે છે, મતલબ કે મોદી સાહેબનો. બાકીના બધા જે છે ને એ કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાવાળા, ભાજપવાળા બી કોંગ્રેસવાળાને આપે જ છે ને, એ લોકો એમના વિરુદ્ધમાં બોલે છે, તેમ છતાં બી એમને મિનિસ્ટર બનાવે ને. ભારતનું એટલું પલ્લું ભારે છે એટલે ઇમેજ બની છે, એ કેમ તો નરેન્દ્રભાઈ મોદીના લીધે જ, એમણે બી એવું ભણતર એવું છે એમનું, એમનું ગણતર બી છે. એક વ્યક્તિને કેન્દ્રમાં રાખીને બીજાનું આપણે કેવી રીતે નક્કી કરી શકીએ જે તે વિસ્તારની? જો મેઇન તો કેન્દ્રમાં આપણા ઘરની વાત કરીએ તો ઘરમાં જે મેઇન મેમ્બર, દાદા કે બા કે જે હોય એ આપણે પહેલાં તો એને જ જોઈએ, પછી જે નાનું હોય, એટલે એનામાં ધીમે ધીમે સંસ્કાર આવશે જ. નરેન્દ્ર મોદીભાઈના જે સંસ્કાર છે દેશની સંસ્કૃતિને જાળવવી,
કે સ્ત્રીઓને માન આપવું આ તે જે એમનામાં છે એ ધીમે ધીમે દેશના દરેક લોકોમાં આવશે. રાજા હશે તો પ્રજા સારી બનવાની જ છે. શું નામ છે આપનું? ડૉક્ટર કૈલાસ દલાલ. અરે વાહ ડૉક્ટર. યસ. તો ડૉક્ટર સાહેબ, 2019માં તમે શું વિચારી રહ્યા છો? કઈ સરકાર તમે ઈચ્છો છો? અમે ભાજપ ઈચ્છીએ છીએ, કારણ કે એમને ઘણા સારા કામ કર્યા છે અને ખૂબ પ્રોગ્રેસ બી કર્યો છે, જનતાને ફેસિલિટી બી ખૂબ આપી છે, એટલે અમે ઈચ્છીએ કે ભાજપ આવે. ફેસિલિટી આપી, તમે ડૉક્ટર છો કે જે પણ યોજનાઓ બનાવી કે જે ગરીબ માણસ સુધી પહોંચે એ યોજનાઓ તમારી દ્રષ્ટિએ કેટલી અંતે સફળ નીવડી છે? 50% જેવી સફળ નીવડી છે, કારણ કે ઘણા ખોટા કાર્ડ આપી અને પછી એનો મિસયુઝ બી કરે છે. ઘણી વખત કિસાનોને લાભ આપવા માટે અમુક સ્કીમ બનાવી હોય પણ કિસાન સુધી પહોંચે નહીં એવું બી બનતું હોય છે, એટલે 50% જ સફળ ગણાય મારી દ્રષ્ટિએ. હમણાં સ્વાઇન ફ્લૂનો કહેર ચાલી રહ્યો છે, સ્વાઇન ફ્લૂને નાથવાની અમુક જે મેડિસિન છે એ મળતી પણ નથી. હા, ટેમીફ્લુ એના માટે અવેલેબલ નથી હોતી, પણ હવે સરકાર પ્રયત્ન કરી રહી છે, એટલે હવે મારે એવું કહી દીધું કે માર્કેટમાં અવેલેબલ છે, ઇઝીલી મળી જશે, પણ હજી સુધી પહોંચી નથી. ના, હવે અમુક જે સરકારી હોસ્પિટલ હોય છે ગવર્મેન્ટ, એમાં એ લોકો હવે ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, કારણ કે મારો સન બી ત્યાં જ છે શારદાબેન હોસ્પિટલમાં, તો એ લોકો ડૉક્ટરોને પ્રોફાઇલેક્ટિક ગોળી આપી દીધેલી પહેલાં કે કંઈ બી એવું લાગે તો તમે બી લઈ શકો, એટલે હવે મળે છે ખરી. અને યુવા વર્ગ માટે કેટલું કામ કર્યું આ સરકારે, અને સ્ત્રીઓ માટે કયા કયા કાયદાઓ કડક કર્યા તમારી દ્રષ્ટિએ અને હજી પણ કરવાની જરૂર છે? સ્ત્રીઓ માટે આજે ડોમેસ્ટિક વાયોલન્સ ને થાય છે એના માટે એ લોકોએ ઇઝીલી ફોન એવો નંબર આપી દીધો છે કે તમે ફોન કરો એટલે ઇમિડિયેટલી તમારે ઘરે પેટ્રોલિંગ વધી. હા, અને એટલે સ્ત્રીઓને ઘણું રક્ષણ મળી રહ્યું છે મારી દ્રષ્ટિએ. એ તમને સારું લાગ્યું કે આ જે યોજનાઓ બનાવી છે બહેનો માટે સારી છે? હા. ઓકે, તો ડોક્ટર સાહેબે તો પોતાના મંતવ્ય રજૂ કરી દીધા. આપનું નામ શું છે? મમતા શાહ. અને મમતાબેન, તમે શું વિચારી રહ્યા છો કે કેન્દ્રમાં જે પણ સરકાર છે એને ધ્યાનમાં રાખીને આપણે વોટ આપવો જોઈએ કે જે તે વિસ્તારનો વ્યક્તિ છે એની ક્વોલિટી જોઈને, એજ્યુકેશન જોઈને એને ધ્યાન આપીને વોટ આપવો જોઈએ? હું તો એવું વિચારું છું કે જે વ્યક્તિ ઊભો છે એ કેવું કામ કરે છે એ પહેલાં જોવાનું, અને બીજું એ કે નરેન્દ્ર મોદી એ છે એ ખૂબ સારા કામ કરી રહ્યા છે, અને જે પહેલાંની સરકાર હતી એના કરતાં વધારે સારા કામ કરી રહ્યા છે. ગરીબોના માટે જે પેલી આવાસ યોજનાઓ બનાવી છે, જ્યાં ઝૂંપડપટ્ટી હતી ત્યાં મકાનો બની ગયા છે, ભલે નાના હોય એક રૂમ રસોડાના, પણ સ્વચ્છતા બી આવી છે એના લીધે ઘણી બધી, અને શિક્ષણમાં બી ઘણું બધું સારું થયું છે. અમુક 10% અનામત એડ કરી છે, અને જે ગરીબ વર્ગના છે એને બી ઘણું સારું છે, અને જે સવર્ણ છે એને બી જે આર્થિક રીતે પછાત છે એની બી મારા ખ્યાલથી અનામત આવી છે, આવવાની છે. હા, પણ એ ભવિષ્યમાં આવી શકે તો એક પ્લસ પોઈન્ટ છે, એટલે મારા માટે તો નરેન્દ્ર મોદી એ ખૂબ જ અગત્યના છે. કેન્દ્રને ધ્યાનમાં રાખીને આપણે વોટ કરવો જોઈએ કે તમારા વિસ્તારના જે પણ સંસદ સભ્યો છે એ જ કામ કરે કે ન કરે એને વોટ આપવો જોઈએ? તમે શું વિચારો છો, એ મુદ્દો શું છે? એ મુદ્દા પર તો વિચારું છું કે હું જો અમદાવાદનું મારા એરિયાનું વિચારું તો ચોક્કસ ભાજપ જ આવવાની છે. સાંસદ શ્રી કોણ છે? હા, એ પેલા શું નામ છે એમનું, એટલે એ ખ્યાલ નથી મને બહુ, પણ હું તો નરેન્દ્ર મોદી એટલે બસ. કેન્દ્રને ધ્યાનમાં રાખીને તમે વોટ કરશો. બીજા પણ ભાઈ છે, આપનું નામ શું છે? રાજેશ ગોહિલ, પ્રોપર્ટી ડીલર છું. રાજેશભાઈ, બેનનો જ પ્રશ્ન તમને પૂછું છું, સંસદ શ્રી કોણ છે આપણા વિસ્તારથી? મને ખબર નથી. હવે નરેન્દ્ર મોદી ગુજરાતની અંદરથી ગયેલો વ્યક્તિ, ગુજરાત માટે આટલું બધું કામ કર્યું છે, પછી આપણે એ દ્રષ્ટિએ જોઈને નરેન્દ્ર મોદીને વોટ આપવો જોઈએ, ગુજરાતીને વોટ આપવો જોઈએ? શું અને કાર્યો તમને ગમ્યા? બેને તો કહ્યું કે ઘણી એવી બહેનોની યોજનાઓ છે એ 50% સફળ નીવડી છે, અને ઘણા એવા કાર્યો છે કે જે 50% સફળ થયા છે અને 50% ફેલ થયા છે. ચોખ્ખી વાત કરી બેને, મારી દ્રષ્ટિએ જે પણ કાર્યો થયા છે એમાં એવું નથી કે બધા જ પરિપૂર્ણ નીવડે. કોઈ પરિસ્થિતિમાં એ કાર્ય થોડુંક વિલંબથી પણ થાય અને એમાં તકલીફ પણ પડે, પણ ઓવરઓલ જે 60 વર્ષની અંદર કોંગ્રેસના હસ્તકમાં રાજ ચાલતું હતું એ આ રાજ્ય બહુ જ સારું અને રામ રાજ્ય મારી દ્રષ્ટિએ કહેવાય. શું જો આપણા ધર્મની દ્રષ્ટિએ જોઈએ, કર્મની દ્રષ્ટિએ જોઈએ તો નરેન્દ્ર મોદી એ બહુ સરસ કામ કરે છે, પોતે પોતાને દેશને સમર્પિત કર્યું છે એવી ભાવનાથી એ કામ કરે છે. પછી એ કોઈ પણ નિર્ણય લે એમાં એના કદાચ નિર્ણય કોઈક 19-20 પણ લાગે લોકોને, પણ એ ભવિષ્ય માટે સારા છે અને એના માટે જ નરેન્દ્ર મોદી.
બેનનો જ પ્રશ્ન, કેન્દ્રને ધ્યાનમાં રાખીને વોટ આપવો જોઈએ કે જે તે વિસ્તારને કાર્ય કર્યા છે કે નહીં, એ જે નેતૃત્વ કરી શકે છે કે કેમ, ક્વોલિફિકેશન કેટલું છે, એવા નેતાશ્રીઓને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. પાયો મજબૂત હશે ને તો બધું જ સારું થશે. એટલે પાયો નરેન્દ્ર મોદી છે અમારો, એટલે એ પાયો મજબૂત હશે ને તો બધાને સરખા કરશે. પણ લાઈન બંધ આવે ને, દરેકનો વારો આવે. ખ્યાલ એનું ધ્યાન છે ને, એ કેન્દ્રમાં ભલે બેઠા હોય પણ એનું ધ્યાન નાના નાના ગામડાઓ સુધી પણ છે. એટલે કોઈ પણ વ્યક્તિને ધ્યાનમાં રાખીને જો મત આપવો હોય, જો હું ગુજરાતમાં કે અમદાવાદના લોકલ વ્યક્તિને મત આપું પણ હું નરેન્દ્ર મોદીને કેન્દ્ર સ્થાને રાખીશ, કારણ કે એની નજર અમદાવાદમાં પણ છે. તમે એમને જ લાવશો? એમને જ લાવીશું અને એને લાવવા માટેના પૂરા પ્રયત્નો પણ કરીશું. થેન્ક યુ સો મચ. વેલકમ. તો મિત્રો, લોકો સાથે આજે આપણે વાત કરી કે 2019માં તેઓ કોને ઈચ્છી રહ્યા છે અને કેમ. ઘણા બધા કારણો વ્યક્તિઓએ દર્શાવ્યા અને ઘણા બધા લોકો ખુશ પણ છે, ઘણા બધા લોકોએ સવાલ પણ ઉઠાવ્યા, ઘણી યોજનાઓ પણ છે, એમના પણ તેમને ઘણા બધા પ્રશ્નો થયા. તો આવી જ રીતે ગુડ મોર્નિંગ ગુજરાતમાં અવનવા વિસ્તારોમાં અમે જઈશું અને પ્રજાનો મૂળ શું છે, લોકો શું વિચારી રહ્યા છે એ તમારા સુધી લઈને આવીશું. હવે તમારી હોસ્ટ દોસ્ત મિત્રને રજા આપો, આવજો. થેન્ક યુ.